વડવડ જૂનાગઢ ની કરીએ તો જૂનાગઢ માં જિલ્લા પોલીસ સ્ટેશન ખાતે નું જે એક ટ્રેનિંગ સેન્ટર ચાલી રહ્યું હતું ત્યાં સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। લોક રક્ષક દળ ના જવાનો ની તાલીમ ના આજે અંતિમ દિવસ અને આ અંતિમ દિવસ નું એક વિડિયો પણ વાયરલ થયો અને તાલીમ ના અંતિમ દિવસે કલ્ચરલ પ્રોગ્રામ યોજાયો હતો। તો આ કલ્ચરલ પ્રોગ્રામ માં સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા જોવા મળ્યા। ઘણા વ્યક્તિઓ માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સિંગ નો ભંગ કરતા પણ નજરે પડ્યા। તો જે રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો जूनागढ़ पुलिस ट्रेनिंग सेंटर खाते सोशल डिस्टेंसिंग ना धजागरा उड़ाव तो आ वीडियो एक तरफ जारे महामारी कोरोना नो भरड़ो हजी पण आपड़ा सर ऊपर मंडराई रह्यो छे ने तेनी वच्चे आवा वीडियो अनेक सामे आवी रह्या छे। जाहिर जनता नी जारे आपणे वात करीए तो जनता नियमों नो उल्लंघन करती देखाई रही छे। मास्क अने सोशल डिस्टन्स तोड़ता होय तेवुं आ वीडियो में स्पष्टपणे जोवा मळी रह्युं छे। तो जूनागढ़ पोलीस ट्रेनिंग सेंटर खाते सोशियल डिस्टन्सिंग ना धजागरा उड़ाड़तो आ वीडियो लोकरक्षक दल ना जवानोनी तालीम चालती हती अने आ तालीम नो अंतिम दिवस नो आ वीडियो छे ने अंतिम दिवसे कल्चरल प्रोग्राम योजायो हतो। फोनो लाइन पर संवाददाता दिव्यकांत बुआ जोड़ाई रहा छे। विगते माहिती तेमनी पासेथी लईए। दिव्यकांत, जे रीते वात करवामां आवे लोकरक्षक दल ना जवानोनी तालीम चाली रही हती अने तेनो अंतिम दिवस त्यारे कल्चरल प्रोग्राम मां दृश्यो आप जुओ जे रीते सोशियल डिस्टन्सिंग ना धजागरा उड़ी रह्या छे, शुं तंत्र ऊंघमां हतुं? उर्मिला, जूनागढ़ पोलीस ट्रेनिंग कॉलेज खाते छेल्ला 7 મહિનાથી ટ્રેનિંગ લઈ રહેલા એલઆરડીના જે જવાનો છે તેમની પાસિંગ આઉટ પરેડ આવતીકાલે સવારે યોજાવાની છે। એ પહેલા ગઈકાલે રાત્રે કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને 900 થી વધારે જે એલઆરડીના જવાનો છે તેમના દ્વારા આ દાંડિયા રાસ લેવામાં આવ્યા હતા। એટલે ક્યાંક ને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો સંપૂર્ણપણે ધજાગરા ઉડાવ્યા છે, પરંતુ પોલીસ તાલીમમાંથી વિદ્યાલયના જે ડીવાયએસપી છે તેમનું કહેવું છે કે આ જે જવાનો છે એ 7 મહિનાથી બાયોબલ અવસ્થામાં હતા, એક સાથે જ ટ્રેનિંગ લેતા હતા। એટલે ક્યાંક ને ક્યાંક જે સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જી દિવ્યકાંત, જે રીતે આ વિડીયોમાં તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ નો ભંગ થઈ રહ્યો છે। સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનો ભંગ થયો છે એ પોતે પણ સ્વીકારે છે, પરંતુ તેમનું કહેવું એમ છે કે આ જે પ્રોગ્રામ કરવામાં આવ્યો તે તમામ તાલીમાર્થીઓ 7 મહિનાથી એક સાથે જ રહેતા હતા, તેઓ જૂનાગઢ સિટીમાં પણ નથી આવ્યા, બાયોબલ અવસ્થામાં તેમને રાખવામાં આવ્યા હતા। એટલે ક્યાંક ને ક્યાંક 7 મહિનાથી તેમની આરોગ્યની ચકાસણી થતી હતી અને એટલે સાથે તેઓ રહેમા હોવાનું તેમનું કહેવું છે। જી દિવ્યકાંત, પોલીસ અધિકારીઓની આ બાબતે કોઈ પ્રતિક્રિયા? ડીવાયએસપી જે પોલીસ તાલીમ વિદ્યાલયના છે વાણિયા સાહેબ, તેમના કહેવા મુજબ આવતીકાલે પાસિંગ પરેડ કાર્યક્રમ યોજાશે, પરંતુ ગઈકાલનો જે કાર્યક્રમ છે તે સાંસ્કૃતિક કાર્યક્રમ હતો અને આયોજન કરવામાં જ આવ્યું હતું તેવું અધિકારીઓનું કહેવું છે। જી ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। તો જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા, લોકરક્ષક દળના જવાનોની તાલીમનો અંતિમ દિવસ હતો અને આ અંતિમ દિવસે કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। એક તરફ જ્યારે મહામારી કોરોનાના ભરડામાં આપણે જીવી રહ્યા છે તેની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની વાતો થઈ રહી છે, પરંતુ આ વિડીયો જે રીતે પ્રકાશમાં આવ્યો અને વિડીયોમાં ચોક્કસપણે જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે સોશિયલ ડિસ્ટન્સિંગનો સીધો જ ભંગ થયો છે। તો નિયમો ક્યાં ગયા જ્યારે ડીવાયએસપી જ આવી પ્રતિક્રિયા આપી રહ્યા છે? તો આ તમામ જે નિયમોનો ભંગ થતો નજરે પડી રહ્યો છે આ તમામની સામે શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે, શું આ બધા વ્યક્તિઓને દંડ ભરવો પડશે કે કેમ, આવા અનેક સવાલો આ વિડીયો પરથી ઉઠી રહ્યા છે। આંગે વધુ વિગતો મેળવી અમારા લોકેશન હેડ મિલન નાનક રાજકોટથી જોડાઈ રહ્યા છે તેમની પાસેથી। મિલન, જે રીતે વાત કરવામાં આવી આ વિડીયો દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વિના લોકો જોવા મળી રહ્યા છે, શું છે આ વિડીયો, ક્યાંનો વિડીયો અને કઈ રીતે આ વ્યક્તિઓ ઉપર હવે કાર્યવાહી થશે? આ વિડીયો છે જૂનાગઢ નો વિડીયો છે, જૂનાગઢ પોલીસ તાલીમ કેન્દ્ર નો આ વિડીયો છે અને આ વિડીયો જોતા ચોક્કસ પણે કહી શકાય કે કોઈ પણ એમ ન કહી શકે કે આ કોરોના કાળના દરમિયાન નો આ વિડીયો છે, ચોક્કસ કોરોના કાળ પહેલા નો આ વિડીયો હોય એવું લાગે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ વિડીયો છે ગઈકાલનો છે। ગઈકાલે પોલીસ નો જે પોલીસ તાલીમ કેન્દ્ર જે જૂનાગઢ ખાતે આવેલું છે, પીટીસી તરીકે જે પ્રખ્યાત છે, ત્યાં દીક્ષાંત સમારોહ જે લોકરક્ષક જે દળ જે જવાનો હોય છે તેમનો દીક્ષાંત સમારોહના આ વિડીયો છે અને આ વિડીયોને લઈ અને અનેક અટકળો પણ ચાલતી હતી, પરંતુ જે જૂનાગઢ પીટીસી ના જે ડીવાયએસપી છે તેમના દ્વારા સત્તાવાર રીતે આ બાબતને સમર્થન આપવામાં આવ્યું છે કે આ પ્રકારનો કાર્યક્રમ છે અહીં યોજાયો હતો। સાથે સાથે તેમણે એક દલીલ પણ કરી છે કે છેલ્લા 6 મહિનાથી અમારા આ જે જવાનો છે એ પીટીસી ની બહાર નતા નીકળ્યા, કોરોનાના કોઈ પણ કોઈ વ્યક્તિમાં લક્ષણ ન હતા, પરંતુ અહીં સવાલ એ થાય છે કે કોઈ ભલે ઘરની બહાર કોઈ પણ વ્યક્તિ જે પોતાના પ્રિમાઇસિસ ની બહાર નથી નીકળ્યા, પરંતુ આ પ્રકારના આયોજનો થઈ શકે છે ખરા? આ એક મોટો સવાલ છે, કારણ કે
ઘણા લોકો એવા છે કે સંક્રમિત નથી હોતા, તેઓ હંમેશા પોતાના ઘરની અંદર જ રહેતા હોય છે, તો શું ત્યાં તેઓ જે ઘરની અંદર રહેતા હોય છે અથવા તો કોઈ લિમિટેડ વ્યક્તિઓની હાજરીમાં તેઓ ક્યાંય કઈ આયોજન કરતા હોય છે તો ત્યાં ક્યાંક ને ક્યાંક નિયમોનું જે આવરણ આડું આવતું હોય છે, તો અહીં શા માટે આ નિયમો ભૂલાઈ ગયા છે? આ એક મોટો સવાલ થાય છે. બીજી મહત્વની વાત કે કોરોનાનું સંક્રમણ અત્યારે ચાલી રહ્યું છે, પોલીસ ક્યાંક ને ક્યાંક ગુનાઓ દાખલ કરે છે જે સોશિયલ ડિસ્ટન્સના કે ભાઈ માસ્ક વગરના હોય છે. આવા તબક્કે અહીં જે તૈયાર થઈ રહેલા જે પોલીસના જવાનો છે તેમના દ્વારા પોલીસની જ જે કહી શકાય કે મીઠી નજર હેઠળ આ સમગ્ર આયોજન થયું. આપ જોઈ શકો છો ઓર્કેસ્ટ્રા મગાવવામાં આવ્યું છે વિશાળ સંખ્યાની અંદર, જાણે નવરાત્રીનો એક મહોત્સવ ચાલતો હોય, કોઈ મોટો ઉત્સવ ચાલતો હોય આ પ્રકારે જે દ્રશ્યોની અંદર દેખાય છે કે લોકો છે એ એક પ્રકારે ગરબા રમી રહ્યા છે, જે એકબીજા મસ્તીથી ઝૂમી રહ્યા છે. આ જે દ્રશ્યો છે આ દ્રશ્યો જોઈ અને ચોક્કસપણે કોરોના કાળ ભૂલાઈ જાય અથવા તો કોરોના કાળને લઈ અને આ પ્રકારના આયોજનોની સામે પણ મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. પીટીસી જે પોલીસ ટ્રેનિંગ કોલેજ જે જૂનાગઢ ખાતે આવેલી છે તેમના જ આ દ્રશ્યો છે. ત્યાંના જે સત્તાવાર જે અધિકારીક ગણ છે તેમના દ્વારા આ બાબતને સમર્થન આપવામાં આવ્યું છે, જોકે સત્તાવાર રીતે તેઓ કોઈ જ નિવેદન આપવા માટે સામે આવતા નથી. અને ચોક્કસપણે કહી શકાય કે જે સમાચારો જે વિડીયો જે સામે આવ્યા છે, જે વાયરલ ફેસબુકની અંદર આ વિડીયો અપલોડ થયા છે, આ વિડીયોને લઈ અને અત્યારે પોલીસની કામગીરી સામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. જીમિલન, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સામે સવાલો તો ઉઠી રહ્યા છે. દીક્ષાંત પરેડ પહેલા જ્યારે આ એલઆરડીના જે જવાનો છે કે ટ્રેનિંગ ચાલતી હતી તે ગરબે ઘૂમ્યા, તો પોલીસ વિરુદ્ધ કોઈ તપાસ હવે થશે? આ વિડીયો બાબતે કોઈ જે રીતે આગળ ગાંધીનગર ખાતે તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે કે કેમ? આ જે મોટો એક સવાલ છે કે આ જે વિડીયો વાયરલ થયો છે, વિડીયો વાયરલ થયો છે સામાન્ય સંજોગોની અંદર આ પ્રકારના કોઈ પણ આયોજનો હોય છે તો ત્યારે જે કાયદાના નિયમોનું પાલન કરવાની જવાબદારી પોલીસની રહેતી હોય છે. પરંતુ અહીંયા તો પોલીસે પોતે જ તે કહી શકાય કે પોલીસની પ્રિમાઇસિસની અંદર સરકારી પ્રિમાઇસિસ છે જે પીટીસી પરેડ ગ્રાઉન્ડ છે, એ રાજ્ય સરકારના ગૃહ વિભાગની અંદરમાં આવતું આ એક પ્રિમાઇસિસ છે અને ત્યાં આ પ્રકારનું આવડું મોટું આયોજન થયું છે. નો ડાઉટ દલીલ જે કરવામાં આવે છે કે કોરોના કાળની દરમિયાન પણ એક પણ જવાન છે બહાર નથી ગયા, પરંતુ શું અહીંયા ઓર્કેસ્ટ્રાના જે કલાકારો હતા કે પછી ગાયક કલાકારો હતા, શું એક પણ વ્યક્તિ કોઈ વ્યક્તિ આ પ્રિમાઇસિસમાં બહારથી નહીં આવ્યો હોય? તો તેમને કોરોના સંક્રમિત નહીં હોય અને જો અહીંથી કોઈને કોરોના સંક્રમણ ફેલાય છે તો જવાબદારી કોની? આવા અનેક સવાલો પણ અહીં ઉભા થાય છે. સામાન્ય સંજોગોની અંદર જ્યારે પોલીસ છે એ આ પ્રકારના જ્યારે કોરોનાના નિયમોનો ભંગ થતો હોય છે, સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ થતો હોય છે, તો ત્યાં કાયદાની જે કહી શકાય કે કલમોને અંતર્ગત પગલાં ભરતી હોય છે. આ કેસની અંદર પણ પગલાં ભરાવા જોઈએ, જવાબદારો સામે પગલાં ભરાવા જોઈએ, સાથે સાથે ગૃહ વિભાગ દ્વારા પણ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરવી જોઈએ કે તેમની જ અંડરમાં આવતું જે પીટીસી પરેડ ગ્રાઉન્ડ છે ત્યાં આ પ્રકારનું આવડું મોટું આયોજન થયું છે, ક્યાં કોની મીઠી નજર હેઠળ થયું છે અને આ આયોજન કરાયું છે, તો તેની શું કોઈ પરમિશન લેવામાં આવી છે? શું પરમિશન લેવાની કે પછી અન્ય કોઈ પણ બાબતને લઈ અને જ્યારે સામાન્ય પ્રસંગ હોય છે તો પણ લોકોએ પરમિશન લેવી પડતી અથવા તો કોઈ મેળાવડા કરવા હોય છે તો જે પોલીસને જાણ કરવી પડતી હોય છે? આવા તબક્કે અહીં આ પ્રક્રિયાને ફોલો કરવામાં આવી છે કે કેમ, આ પણ એક મોટો સવાલ છે. બે દિશામાં પણ તપાસ થવી જોઈએ, સાથે સાથે જે જવાબદાર વ્યક્તિઓ હોય છે, જે કોઈ પણ જવાબદાર હોય છે તેમની સામે પગલાં પણ ભરાવા જોઈએ. મિલન, જે રીતે પીટીસી જૂનાગઢનો ગરબો હવે ગાંધીનગર ખાતે પહોંચ્યો છે, એડીજીપી વિકાસ વિભાગે પણ આ અંગે માહિતી મંગાવી છે. તો કે જ્યારથી આ વિડીયો જે વાયરલ થયા છે અને આ વિડીયો વાયરલ થયા બાદ જે કહી શકાય કે તમામ અધિકારીઓ, જે પીટીસી જૂનાગઢની જો વાત કરીએ તો પીટીસી જૂનાગઢના જે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ છે આ તમામના ક્યાંક ને ક્યાંક જે મીડિયાની સામે પોતાનું નિવેદન આપતા ટાળી રહ્યા છે. તેમના મોબાઈલ ફોન છે સતત અને સતત નો રિપ્લાય થયા છે. પરંતુ આ બધાની વચ્ચે એક વાત ચોક્કસ છે કે હવે સમગ્ર મામલો છે મીડિયા સુધી આવ્યો છે. જે પ્રકારે જે જે દ્રશ્યો જે દેખાય છે કોરોનાના કાળની અંદર આ પ્રકારના દ્રશ્યો જોઈને કોઈ પણ વ્યક્તિ પણ થઈ જાય છે કે આવડું મોટું આયોજન ક્યાં થઈ શકે? આ આયોજન જે જૂનાગઢની અંદર થયું છે તો ચોક્કસપણે કહી શકાય કે હવે જૂનાગઢ પીટીસીને લઈ અને આ સમગ્ર મામલો છે ગાંધીનગર સુધી પણ પહોંચે છે અને ચોક્કસ જવાબદાર જે વ્યક્તિઓ છે તેમણે આ સમગ્ર મામલે એક જવાબદારી નક્કી કરી અને પોતે જે કહી શકાય કે ખરેખર થયું છે. આવા તબક્કે અન્ય લોકોની સામે જો પગલાં ભરાતા હોય છે તો અહીં પગલાં કોની ઉપર ભરવા, એ દિશામાં પણ પોલીસે હવે ગૃહ વિભાગે પણ કાર્યવાહી કરવી જોઈએ. જે બિલકુલ થી મિલન, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ, તમામ જાણકારી આપવા બદલ. તો પીટીસી જૂનાગઢનો ગરબો ગાંધીનગર ખાતે પહોંચ્યો, દીક્ષાંત પરેડ પહેલા એલઆરડીના જવાનો ગરબે ઘૂમ્યા, જે આપ વિડીયો જોઈ શકો છો. આ લોકરક્ષક દળના જવાનોની તાલીમ ચાલતી હતી અને તેનો અંતિમ દિવસ હતો. અંતિમ દિવસે કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના સીધા જ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે આ વિડીયોમાં.
તો એક તરફ જ્યારે સામાન્ય જનતા માટે નિયમો લાગુ કરવાની સરકાર વાતો કરે છે, આ દાવાઓ કરવામાં આવે છે, સરકાર માસ્ક ન પહેરે અને રસ્તા જે રીતે વાત કરીએ નિયમો ઘડે છે કે જ્યારે સામાન્ય વ્યક્તિઓ જનતા છે માસ્ક પહેરે અને તે માટે દંડ પણ તેમની પાસેથી વસૂલવામાં આવે છે, પરંતુ જ્યારે અત્યારે પોલીસના જવાનો પોલીસ અધિકારીઓની જ આ તાલીમ ચાલતી હતી અને તેમાં જ આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગના આ સીધા જ ધજાકરા ઉડાવતો વિડીયો આપણી નજર સમક્ષ. આ વિડીયોમાં જે રીતે સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે યુવાનો ગરબાની મજા લઈ રહ્યા છે અને એ પણ આવા કપરા કોરોનાના કાળમાં. તો એક તરફ આ ખતરો હજી પણ આપણા સર ઉપર મંડરાઈ રહ્યો છે અને તેની વચ્ચે જો વાત કરવામાં આવે સામાન્ય જનતાને નિયમો પાળવા માટેની અપીલ કરવામાં આવે છે, સોશિયલ ડિસ્ટન્સિંગ આ સાથે માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવે છે. એક તરફ મહાનગરોમાં અત્યારે જે પ્રકારની સ્થિતિ છે, કર્ફ્યુની સ્થિતિ લાદી દેવામાં આવી છે સમગ્ર બાબતે સરકાર આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે હરકતમાં છે, તો બીજી તરફ આવા વિડીયો જ્યારે આપણી નજર સમક્ષ આવે છે તો તે સામે પણ અનેક સવાલો ઊભા થાય છે. તો લોકરક્ષક દળના જવાનોની તાલીમ તો ચાલી રહી હતી, જે રીતે DYSP નું જે આ નિવેદન છે તેની પ્રતિક્રિયા તે પણ ઘણી જ વિવાદાસ્પદ કહી શકાય. તો દીક્ષાંત પરેડ ગઈકાલે જે રીતે યોજાવાની છે અને તેની પહેલા આ યુવાનો છે તે ગરબે ઘૂમ્યા, તો ADGP વિકાસ વિભાગે આ બાબત અંગે સમગ્ર માહિતી પણ મંગાવી છે. PTC જૂનાગઢનો ગરબો ગાંધીનગર ખાતે હવે પહોંચ્યો. હવે